જય દ્વારકાધીશ દર્શક મિત્રો, દ્વારકાના ગોમતી મંદિરની અંદર કલ્કી ભગવાનની એક સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જે પરિવાર દિલ્હીથી આવેલો હતો, શું કામ કરી છે અને તેમનું શું માનવું છે તેમની વિગત આપણે તેમની પાસેથી જ લઈએ. સર, હમ દિલ્હી સે આયે હૈ, જિસ તરીકે સે ભગવાન શ્રી રામ કી રામલીલા હૈ, કૃષ્ણ ભગવાન કી માખન લીલા હૈ, આજ યહાં પર દિલ્હી સે હમ આયે હૈ શ્રી કલ્કી ભગવાન કી મૂર્તિ સ્થાપના કરને. યહ ઇનકી સ્વપ્ત અનુભવ લીલા હૈ, જિસમે ભગવાન હમે આગે કે નિર્દેશ દે દેતે હૈ. યહી કૃષ્ણ હૈ, યહી રામ હૈ, યહી મહાવિષ્ણુ હૈ જો કલ્કી કે રૂપ મે આયે હૈ. ઇનોને હમે અનુભવ દિયા કે હમે યહાં પર ભગવાન શ્રી કલ્કી કી મૂર્તિ સ્થાપના કરની હૈ. વો મૂર્તિ સ્થાપના કે લીએ હમને યહાં પ્રયત્ન કિયા. હમ તો ખાલી પ્રયત્ન કરને વાલે થે, કરવાને વાલે તો યે નારાયણી હૈ. ઇનોને યહાં મે જગા દી ઓર યહાં મૂર્તિ સ્થાપના હુઈ. સર, ખાસ કરકે આજ 3 દિન સે આપકા પ્રોગ્રામ ચલ રહા હૈ ઓર જો દ્વારકા મે સબ વ્યવસ્થા કી ગઈ હૈ, જો પૂજા કી, કેસા લગ રહા હૈ આપકો? દેખિયે, બેશક આપ યે કહેં કે હમને કરી હૈ, હમને નહીં કરી, યે દ્વારકાધીશ ને કરાઈ હૈ ઓર ઇનોને કરી હૈ સારી વ્યવસ્થા. અગર આપ હમારા વિશ્વાસ માને તો સ્વયં દ્વારકાધીશ ઓર કલ્કીજી મહાવિષ્ણુ ને કી હૈ. ક્યોંકિ હમે તો યહાં જગા ભી નહીં મિલને વાલી થી. યહાં જબ મેરા એક સાથી આયા તો યહાં ખંડર બના હુઆ થા. ખંડર કે બહાર મેરા સાથી દેખ કર કે અચંબિત રહે ગયા. લિખા હુઆ થા યહાં કલ્કીજી વિરાજમાન હોને વાલે હૈ. મુજે નહીં માલૂમ યે ગુજરાતી સ્થાન પે ઓર હિન્દી મેં લિખા મિલે યહાં કલ્કીજી આને વાલે હૈ. કિતને મહાભાગ્યવાન યહાં કે લોગ હોંગે જહાં નારાયણ ઇસ પરિવાર કે યહાં આયે હૈ. મેં તો ઇસ પરિવાર કો બહોત બહોત નમન કરતા હું. અબ રહા વ્યવસ્થા કા. વ્યવસ્થા મેં બુદ્ધિ દેને વાલે સરસ્વતી મહારાણી હૈ, જો આપકે પીછે બહે રહી હૈ ગોમતી ગંગા મહારાણી હૈ, યે મા દુર્ગા બેઠી હૈ, યે સબ બુદ્ધિ દેતે હૈ. ઇનોને વ્યવસ્થા કરી હૈગી. બેશક હમ મનુષ્ય મેં કહેતે હૈ, હમ મેં નહીં. મેં તો પ્રત્યક્ષ દેખ રહા હું. 3 દિન મેં જો યહાં વ્યવસ્થા હુઈ હૈ, 172 જણે 172 કલ્કી સમાજ કે લોગ હવાઈ જહાજ સે જો યહાં આયે હૈ, યે સબ ઇનકી કૃપા, દ્વારકાધીશ કી કૃપા હૈ. 2013 મેં અનુભવ આયા કે યહાં મૂર્તિ લગાઈએ, ઇસસે અકાલ મૃત્યુ હટેગી. આજ યે જો ભગવાન યહાં વિરાજે હૈ, જો ઇનકે દર્શન કરેગા ઉનકે પરિવાર સે અકાલ મૃત્યુ હટેગી, ઉનકો વૈભવતા મિલેગી. વૈભવતા બોલે તો ધન, સંપદા, ઐશ્વર્ય, ભક્તિ, જ્ઞાન સબ કુછ મિલેગા. જો યે મહાલક્ષ્મી બેઠી હૈ સબ મિલેગા. મેં વિશ્વાસ કે સાથ દેતા હું ઓર આપ ચાહેં તો મેં બોન્ડ પર લિખ કે દે સકતા હું. યે ઇનમે શક્તિ હૈ. મેરે પાસ અરાઉન્ડ 2025 બચ્ચે હૈ, 4 સાલ સે લેકે 12 સાલ કે, ઓર જો 1989 સે હોતે આ રહે હૈ વો સબ વૈભવશાળી બન રહે હૈ. અકાલ મૃત્યુ બચ રહી હૈ. યે અકાલ મૃત્યુ હરણા મેં હમારે પાસ એસે શ્લોક હૈ, અગસ્ત મુનિ દ્વારા લિખે, આજ સે 9 લાખ સાલ પહેલે 1000 ઇનકે નામ હૈ, જિસમે ઇનકી મહાન વિશેષતાએં હૈ, વો યે સબ કામ પૂરા કર રહે હૈ. કે બાત કરે તો યે જો ભગવાન કા સ્વરૂપ હૈ દ્વારકા મેં, પૂરે દ્વારકા મેં ઓર ગુજરાત કે અંદર કહાં કહાં મંદિર આપકે દ્વારા જો બનાયા? કે મંદિર આપને બનવા હૈ? દેખિયે, યહાં ભગવાન, આપકા પ્રશ્ન બહોત અચ્છા હૈ. પહેલા આપકા પ્રશ્ન યે અચ્છા હૈ કે દેખિયે દ્વારકાધીશ જો ભગવાન કૃષ્ણ કી એક ફેક્ટરી થા, એક ઓફિસ થા, એક પ્રશાસન રૂમ થા, ક્યોંકિ યે ઉનકા ઓફિસ થા. ઓર બેટ દ્વારકા મેં બસ પરિવાર આસે 30 કિલોમીટર રહેતે થે. આજ ઉન્હોને, ક્યોંકિ આજ મહાવિષ્ણુ શ્રી કલ્કી કો જો બુલાયા હૈ, ઇસલિયે બુલાયા હૈ અપને રૂપ કો સુનને કે લિયે, દેખને કે લિયે. ઓર જો ભગવાન કલ્કી યહાં આયે હૈ, ઇસલિયે આયે હૈ સબકો અબ દ્વારકા વાલો કો ભોજ દેને કે લિયે. પહેલી મૂર્તિ યહાં સ્થાપિત હુઈ હૈ, ફિર દૂસરી મૂર્તિ પાલનપુર કે અંદર હૈ, ઓર ભી કઈ તમામ મૂર્તિયાં લગી હુઈ હૈ
यहाँ पर अहमदाबाद में भी एक मूर्ति लगी हुई है, जहाँ जहाँ है अभी छोटी मूर्ति लगी हुई है। सबसे बड़ी बात यह है कि आप देखेंगे जितने हमारे पुराने हैं, जितने हमारे शास्त्र हैं, सब में कल्कि का नाम आता है दशा अवतार में। और कल्कि की मूर्ति तो आज से नहीं, हजारों साल पहले से हर मंदिर में जहाँ दशा अवतार की मूर्ति है वहाँ श्री कल्कि विराजे हुए हैं। आप तो बहुत बड़े नारायण को प्रमोट करेंगे, कलयुग में तो यही है कल्कि जो आ रहे हैं। आप देखना आज एक शिव मूर्ति देखिए, आज जो मूर्ति स्थापना हुई है आप खुद ही देखना एक महीने में क्या होगा, आगे क्या होगा, सर्वत्र बदलता जाएगा। यही तो मेरे कृष्ण की लीला है, यही मेरे कल्कि की लीला है। फर्क इतना है, कृष्ण 16 कलाओं के आए थे, ये 64 पावर से आ रहे हैं, तो इनकी पावर ज़्यादा है, अपने आप काम होएगा। खास करके आगे कल्कि की लीला क्या है कि और कहाँ कहाँ जगह पर लीला तो ऐसी है, इस समय 190 जगह तो कल्कि जी की मूर्ति लग गई है, सिद्ध पीठों में, शक्ति पीठों में, ज्योतिर्लिंगों में, ये नहीं मामूली चीज़ों में, जैसे वैद्यनाथ धाम है, धामों में मूर्ति लगी है। और आज कितना विशाल दिन है कि आज हमारे हिंदुओं के 4 धाम हैं, तो आज द्वारकाधीश धाम में कल्कि जी की मूर्ति बिराजी है। और हमारी प्लान क्या है, हम करने वाले नहीं हैं, ये जहाँ जहाँ चाहते हैं वहाँ 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 मूर्ति होती है। इंसान तो अपनी खाली मैं करता है, करने वाले असली ये हैं, ये जो है जहाँ जहाँ चाहते हैं वहाँ वहाँ होने वाली है। हम तो इनके अधीन हैं और होती चली जाएगी। दूसरे आप एक बात विश्वास करें, हम हिंदू जो दब गए थे, हमारा आसरा यही है, नहीं तो और समुदाय ने तो कहना शुरू कर दिया था कि जैसे हमारा समुदाय ख़त्म हो जाएगा, कि कल्कि हमारे लिए नहीं किसी और के लिए हैं। नहीं, जो उन्होंने कृष्ण ने वायदा किया था गीता में कि मैं यदा यदा ही धर्म से ग्लानी भक्ति वार्ता में आऊँगा, आज हमें बचाने के लिए नारायण श्री कल्कि जो 4,32,000 साल बाद आने थे। आप श्रीमद् भागवत के 12वें स्कंध के 2 अध्याय में पूरा पढ़ लीजिए, जो लक्षण थे पाप 4,32,000 साल बाद होने थे, मैं आपको प्रिंट दे रहा हूँ, गीता प्लस गोरखपुर का लिखा हुआ, सारे पाप पूरे हो गए हैं और उससे ज़्यादा हो गए हैं। इसलिए मेरे श्री हरि जो हैं ये कल्कि रूप में आ रहे हैं, इसका सबका कल्याण करेंगे। मैं अपने दैवी समाज से, हिंदू समाज से प्रार्थना करूँगा, सिर्फ अपने में कॉन्फिडेंस रखें, विश्वास रखें, श्रद्धा रखें, मेरे नारायण सप्पा करते हैं, मेरे द्वारकाधीश ने सप्पा करा, सबको बचाया। जरा संघ ने बहुत आक्रमण करे, वो घबराए नहीं, वो यहाँ पे डर के नहीं आए थे, इसलिए आए थे कि जरा संघ बार बार राक्षसों को निकाल के लाए और वो संहार कर ले। लोगों का कुछ भी कहना है, पर मेरे नारायण तो सबको निर्भय देने वाले हैं, क्या निर्भय देने वाला नारायण कभी घबराएगा। थैंक यू कैमरामैन किशन लाखाणी साथ, ओम दोबाणी, द्वारका टुडे, जय द्वारकाधीश।